નમસ્કાર, હું છું તોરલ. મારી સાથે છે મારી સહયોગી ઝરણા. સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. વાદ વિવાદ આજે આપણે અમદાવાદની જનતા સાથે, અમદાવાદથી ઉપસ્થિત ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારું જે સૂત્ર છે, અમે સાંભળીએ તમારી વાત, તમારા સવાલો તમારા નેતાઓ સુધી પહોંચાડવાની પૂરી પ્રતિબદ્ધતા સાથે વાદ વિવાદ દરેકે દરેક શહેરમાં પહોંચી રહ્યું છે. દરેકે દરેક શહેરની જનતાનો અવાજ બની રહ્યું છે, ગુજરાતનો અવાજ બની રહ્યું છે. ત્યારે આજે આપણે ખાસ કરીને જણા અમદાવાદમાં ઉપસ્થિત છીએ, નેતાઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. બિલકુલ તોરલ, જેમ જેમ હવે ચૂંટણી નજીક આવતી રહી છે, રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે. આજે ભાજપ કોંગ્રેસના નેતાઓ આપણી સાથે, વરિષ્ઠ પત્રકાર હાજર છે, તેમની સાથે ચર્ચા કરીશું. જનતા પણ આપણી સાથે જોડાયેલી છે. જો ગેસ્ટ પેનલનો ઇન્ટ્રો આપણે કરાવી દઈએ તો આપણી સાથે છે ભાજપના નેતા ભાવનાબેન દવે, કોંગ્રેસમાંથી મનીષભાઈ દોશી છે આપણી સાથે, અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ નાયક છે અમારી સાથે. સૌથી પહેલા ભાવનાબેન, આપ હવે વડાપ્રધાન મોદી ઉતરશે ચૂંટણી મેદાને ગુજરાતમાં, ત્યારે યોગી આદિત્યનાથ, પિયુષ ગોયલ, મનોજ તિવારી, અરુણ જેટલી, વડાપ્રધાન મોદી, આટલી મોટી ફોજ ઉતારવાની જરૂર કેમ પડે છે? જો ચૂંટણી છે અને ચૂંટણીની અંદર કોંગ્રેસના નેતાઓએ આંટા વધારી દે છે. આપ જુઓ છો, હજી રાહુલજી હમણાં જ ગયા, કેટલા ચક્કર લગાવી ગયા. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ આવે, અને એમાં પણ પ્રધાનમંત્રીનું તો આ હોમ ટાઉન છે, ગુજરાતે એમનું પ્રથમ પ્રેફરન્સમાં આવે, અને એટલે આવે. ચૂંટણી છે એટલે આ પ્રશ્ન એની જગ્યાએ, હું એવું મને લાગે છે કે દરેક પાર્ટીનો જવાબ એવો જ હોય કે ચૂંટણી વખતે બધા જ નેતાઓ અહીંયા આગળ પ્રચાર કરવા માટે આવે. એ જ રીતે અમારા નેતાઓ માટે તમામ નેતાઓનું ચૂંટણીમાં આવવું, ગુજરાતમાં આવવું ખૂબ જ સ્વાભાવિક છે, સહજ છે, સમજી શકાય છે. પરંતુ જે રીતે આખી ફોજ ઉતારી દેવામાં આવી છે, તમામ મંત્રીઓ અહીં છે, દિલ્હી આખું ખાલી કરી દીધું છે ગુજરાતમાં. તમે હવે સાંભળો, અમારી પાસે વધારે મંત્રીઓ હોય, અમારી પાસે વધારે રાજ્યમાં શાસન હોય, અને અમારી પાસે વધારે કાર્યકર્તા હોય, તો બહુ દેખીતું છે કે બધાને ગુજરાતના ચુનાવમાં આવવાનું મન થાય. અને એટલા માટે અમે લાવી શકીએ છીએ, કારણ કે અમારી પાસે 17 રાજ્યોની અંદર શાસન છે, તો 17 સીએમ છે, બીજા બધા કેન્દ્રીય કેબિનેટના બધા મંત્રીઓ છે, તો એ લોકોએ પણ જે કંઈ કામ કેન્દ્ર દ્વારા ગુજરાતના વિકાસમાં એમનો ફાળો હોય, તો એમને પણ ચૂંટણીની અંદર પ્રચાર કરવા આવવાનું મન થાય, અને દેખીતી રીતે પાર્ટી એને બોલાવે પણ ખરા, અને પબ્લિક એમને જોવા અને સાંભળવા પણ માંગે. મનીષભાઈ, એક સવાલો તો કોંગ્રેસ પર પણ ઉઠી રહ્યા છે, તેમનું પણ કહેવું છે. અશોક ગેહલોત જે છે, રાહુલ ગાંધી છે, તેમને પણ ઇલેક્શન સિવાય ગુજરાત દેખાતું નથી, કેમ એવું? ગુજરાતની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સન્માનીય રાહુલજી ગુજરાતમાં માર્ગદર્શન માટે અને પક્ષના પ્રચારને પ્રસાર માટે આવે, એ સ્વાભાવિક છે. અમારા પ્રથમ કક્ષાના સૌથી અમારા વરિષ્ઠ નેતા છે જી. અશોક ગેહલોતજીનો જ્યાં લગી સવાલ, તે ગુજરાતમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતજી ગુજરાતના સંગઠનના પ્રભારી છે, એટલે નિશ્ચિતપણે એમની જવાબદારી છે સંગઠનના પ્રભારી તરીકે, ત્યાં એના પક્ષના સંગઠનની કામગીરી થાય, ચૂંટણીની વ્યવસ્થા બરાબર ગોઠવાય, વ્યવસ્થા તંત્ર સારી રીતે ગોઠવાય. મારે તો બેન ભાવનાબેનને એક કહેવું છે, મને તો આનંદ એ વાતનો છે કે ચૂંટણી ગુજરાતની આવી, અને જ્યારે જ્યારે એક સારી વાત એ છે કે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગુજરાતની ચૂંટણી જાહેર કરી, સાહેબ આપણને જોવા તો મળ્યા, નકર સાહેબ વિદેશમાં જ ફરતા હોય, અચાનક યાદ આવ્યું સાહેબને ગયેલા ગુજરાતની ચૂંટણી આપણે જવા દો, એટલે સાહેબ આવ્યા. આવકારદાયક બાબત છે, હું પણ આ દેશનો નાગરિક છું, એટલે મારા પણ પ્રધાનમંત્રી છે, એટલે હું સન્માનજનક રીતે જ કહું છું. પણ આપણને જોવા મળ્યા, જે 3 વર્ષ પહેલાં ચૂંટણી પહેલાં કહી ગયા હતા એ બધી વાતમાં આપણને જોવા તો મળ્યા જી. અજયભાઈ, આપની પાસે આવીશ અને હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે ભાવનાબેન તમારી પાસેથી આનો જવાબ બિલકુલ લઈશું, પરંતુ અજયજી પાસેથી જવાબ લેવાનો પ્રયાસ કરીએ. જે રીતે વાત કરવામાં આવી રહી છે, મંત્રીમંડળ આખું ખડકી દીધું છે, કહેવામાં આવી રહ્યું છે કે અમારી પાસે ઘણા નેતાઓ છે એટલા માટે બધા આવી રહ્યા છે, કોંગ્રેસમાંથી કહેવામાં આવી રહ્યું છે કે અમારા વરિષ્ઠ નેતાઓ છે એટલા માટે તેમનું આવવું સ્વાભાવિક છે. એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન આપણને જોવા તો મળ્યા, બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીને હવે ભગવાન તો યાદ આવ્યા. આ આક્ષેપ પ્રતિ આક્ષેપનો જે આખો દોર ચાલી રહ્યો છે, જે આખું રાજકારણનું ચિત્ર બદલાઈ ગયું છે, શું કહેવું છે આપનું? પહેલાં તો મનીષભાઈ જે કીધું કે જી પ્રધાનમંત્રી આપણને રાજ્યમાં જોવા મળે છે, એવું તો રાહુલ ગાંધી માટે પણ આપણે કહી શકીએ જી, કે રાહુલજીના છેલ્લા 1.5 મહિનામાં 5મી વખત ગુજરાતનો પ્રવાસ કર્યો 3-3 દિવસનો, એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી પ્રચારમાં આ રીતનું થતું હોય છે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે બંને પક્ષો, ભાજપ તો એવું કહે છે કે કાર્પેટ બોમ્બિંગ, એટલે કે એક આખી નેતાની ફોજ એવી ઉતારી દીધી છે પ્રચાર માટે,
કોંગ્રેસ પણ એવું કરે છે, પણ મહત્વની વાત એ છે કે આમાં જે ખરેખર જે મુદ્દાઓ છે ગુજરાત રાજ્યને લગતા મુદ્દાઓ એની કોઈ ચર્ચા થતી નથી. રાફેલથી લઈને કોંગ્રેસ પાસે રાફેલનો મુદ્દો છે, તો ભાજપ પણ એના જે જૂના મુદ્દા અથવા યુપીએ સરકારના જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે એ લાવે છે, પણ ગુજરાતના જે ખર મૂળ પ્રશ્નો છે એ મુદ્દાની વાત બેમાંથી એક પણ પક્ષ કરતું નથી. ખરેખર આ બંને પક્ષના પ્રતિનિધિઓ સન્માનીય છે, બંને અભ્યાસુ છે, એટલે ખરેખર એ જાણવું જોઈએ. મને લાગે છે ઓડિયન્સ પણ જે બેઠું છે એમને પણ એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર આપણે મતદાન કરવા જઈશું તો કયા મુદ્દા, કયા ઉમેદવારે બાજુ પર રહો પણ કયા પક્ષના કયા મુદ્દા છે કે જેના આધારે આપણે ખરેખર મેરિટ પર એક મતદાન કરીએ. આ ખૂબ જ મોટો એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે જણા. સ્વાભાવિકપણે આ વખતે ગુજરાતનું જે ચિત્ર બદલાયું તે આ એક સવાલ ઉપસ્થિત કરી રહ્યું છે. ભાવનાબેન, આ સવાલ આપને એટલા માટે પૂછવા માંગીશ કે મુદ્દા આધારિત જે રાજકારણ, તમે વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા છો, આટલા વર્ષોની ચૂંટણીને આપણે જોઈએ, ગુજરાતના ઇતિહાસને આપણે જોઈએ, તો આ વખતની ચૂંટણી જે જુદી લાગી રહી છે, મુદ્દા આધારિત રાજકારણ નથી થઈ રહ્યું, દરેક પક્ષે કરવું જોઈએ, સરકારની જવાબદારી તો વધારે છે, શું કહેશો આપ? તમારો પ્રશ્ન બરોબર છે. હમણાં અજયભાઈએ જે વાત કરી એ વાત વિશે મારે કહેવું છે. બિલકુલ સાચી વાત છે. આપે જે પ્રશ્ન કર્યો કે ભાઈ ગુજરાતની વાત કરો ને, સાચી વાત છે, ગુજરાતની વાત કરીએ આપણે, અને એટલા માટે જ અમે કોંગ્રેસને પ્રશ્ન પૂછીએ છીએ. મરેશભાઈ અહીંયા છે, અમારા પ્રશ્નોના જવાબ એમણે આપવા જોઈએ. અને એટલે જ એમને પ્રશ્ન પૂછે છે કે સરદાર સરોવર 1960માં એનું ખાતમુહૂર્ત થયું, શા માટે આટલું મોડું થયું, એના કારણે અમારી જનતા પ્યાસી રહી, તરસી રહી, ગુજરાતની જનતા, એને કારણે અમારા ખેડૂતોને સિંચાઈમાં પાણી ન મળ્યું, આનો જવાબ કોંગ્રેસ આપે? એમાં સહયોગ કરવો જોઈએ, ભલે કોઈ પણ અમે વિરોધ પાર્ટીમાં તો પણ. બીજું મારો પ્રશ્ન છે કે આપના સવાલોની શરૂઆતમાં જ આપને અટકાવીને એટલા માટે પૂછવા માંગીશ, આ ભૂમિકા બદલાઈ ગઈ હોય એવું નથી લાગતું? સરકારને વિપક્ષ સવાલ પૂછે, અહીં વાત ઊંધી છે કે વિપક્ષને સવાલ પૂછવામાં આવી રહ્યા છે? આ ખરેખર ચિત્ર બદલાયું છે. વિપક્ષ નાના, તમારો વિષય સાચો છે જી. વિપક્ષ અમને સવાલ પૂછે એના જવાબ માટે અમે તૈયાર છીએ. અમે એટલા માટે તૈયાર છીએ કે 22 વર્ષથી અમે શાસન આપ્યું છે. અમારું શાસન એ અહીંયા બેઠેલા બધા મિત્રો છે ને, એમાં કેટલા તો 22, 23, 24 વર્ષના હશે, એમને કર્ફ્યુ એટલે શું એનો કોઈ અનુભવ જ નહીં હોય, કારણ કે 22 વર્ષથી અમે છીએ. અને એ પહેલા કોંગ્રેસ હતી. શાંતિ સલામતી એ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી આપી છે. અને બીજું, અરે ભાઈ તમારા મનીષભાઈ આપશે, તમે ચિંતા ના કરો, મનીષભાઈ જવાબ આપશે. પ્રતિનિધિ અહીં ઉપસ્થિત છે આપના વતી જવાબ આપવા માટે. ભારતીય જનતા પાર્ટી એ પહેલી એવી પાર્ટી છે કે એનો એજન્ડા વિકાસ છે જી, એનો એજન્ડા જાતિવાદ નથી. હા, ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે જે સૌનો સાથ સૌનો વિકાસ. મનીષભાઈ આ આશીર્વાદ કઈ દીધી છે, જે રાજકારણ તમે આવું જે કે વાદી રાજકારણ તમે બધા માટે આવું કામ છે જી, ભલે લગભગ બધી વસ્તુ બોલી લીધી. ના ના, હવે સાંભળી લે સરસ મજા. મનીષભાઈ આપના વતી બોલવા માટે અહીં ઉપસ્થિત છે. સૌથી પહેલા એમને નર્મદાનું કીધું જી, મને આનંદ થયો કે એમને નર્મદાની વાત કરી. એમને સારું થયું એ પણ ન કીધું કે અમે ખાતમુહૂર્તે અમે જ કર્યું હતું. સારું કહેવાય, એટલા તો બિચારા સારા માણસ છે. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. ના ના, અરે બિચારા કઈ વાંધો નહીં, એમનું સરસ વાત કહું. 45,000 કિલોમીટરની માઇનોર કેનાલનું કામ, ગુનાહિત બેદરકારી દાખવી, નર્મદાનું ગુજરાતના ભાગે આવતું 9 મિલિયન એકર ફીટ પાણી, કેનાલ નેટવર્કના અભાવે માત્ર 3 મિલિયન એકર ફીટ પાણીનો જ ઉપયોગ થાય, 6 મિલિયન એકર ફીટ પાણી દરિયામાં એટલા માટે વહી જાય છે કે કારણ કે નર્મદાની કેનાલ નેટવર્ક પૂરી નથી એટલે ખેતર સુધી નથી જતું અને પીવાનું પાણી 8,000 ગામોમાં નથી પહોંચતું, કારણ કે તમે કેનાલ નેટવર્ક ન બનાવવામાં ગુનાહિત બેદરકારી દેખી છે. નંબર વન. બીજી વાત સાંભળી લો, આ નથી સરદાર સરોવર નર્મદા નિગમની સત્તાવાર વેબસાઇટ ઉપર જોઈ શકે છે, વિધાનસભા ઉપર અવેલેબલ છે. 22 વર્ષનું એમનું શાસન છે, હિસાબ આપવાનો છે. ગુજરાતની ચૂંટણી છે, અજયભાઈએ સારી વાત કીધી, ગુજરાતની ચૂંટણી છે તો ભાઈ ગુજરાતનો જવાબ આપો ને, તમારો હિસાબ માંગવાનો લોકતંત્રમાં પર્વ છે. નંબર વન. નંબર બે, બીજી વાત, બેન 22 વર્ષ ગુજરાતની જનતાના ગયા છે,
એની વાત કરો ને, અને પાણી દરિયામાં જાય છે, દરિયામાં. એક મિનિટ, હવે સાંભળજો બીજી વાત. જૂઠું નથી બોલતા, બીજી વાત સાચું બોલીએ છીએ. અમારે વાત કરવી છે. તમારે વારંવાર કેમ કેવું પડે છે ભાઈ? જૂઠું નથી બોલતા છે એટલા માટે કે જૂઠું બોલો છો. મનીષભાઈ સીધા મુદ્દા પર આવજો, સીધા મુદ્દા પર આવો. આપણે ઘણી ચર્ચા કરવી છે. બોલે છે રામ ભાવનાબેન, આપણે આપણે મનીષભાઈને સાંભળી લઈએ. આની વાત કરવાનું મને લાગે છે. અરે ભાઈ, તમે મને જૂઠું કહો તો મને તો આવડતું જ નથી અમને બોલતા. અમારી પાર્ટીએ શીખવાડ્યું જ નથી, અમારી પાર્ટીએ શીખવાડ્યું. મનીષભાઈ અત્યારે જવાબ પૂરો કરો, પણ આપ સીધા મુદ્દા પર વાત કરો. સીધા મુદ્દા પર વાત કરો જી. એમણે એવું કીધું કે કર્ફ્યુ નથી લાગ્યો. ભાઈ, 365 દિવસમાંથી 210 દિવસ સુધી 144 ની કલમ, અને એના પણ હું નથી કહેતો, આખા ગુજરાત કહે છે. ભાઈ, સત્તાવાર જાહેરનામા બહાર પડે છે, દરેક પોલીસ કમિશનર ને લેકો 144 ની કલમ, અને ગુજરાત નો કોઈ પણ સાચી વાત હક ને અધિકાર માટે, એ ફિક્સ પગાર વાળો હોય, આઉટસોર્સિંગ વાળો હોય, કોન્ટ્રાક્ટ વાળો હોય, સફાઈ કામદાર હોય, પછી તે શિક્ષણ ને રોજગાર માટે આંદોલન ચલાવતા હાર્દિકભાઈ હોય, દલિત અધિકાર માટે આંદોલન ચલાવતા જિજ્ઞેશભાઈ હોય, કોઈને પણ મંજૂરી હાઈકોર્ટની પરમિશન વગર આ સરકારે આપી હોય તો આ સ્ટેજ ઉપરથી હું જાહેરમાં G24 ના માધ્યમથી કહેવાય, કોઈને મંજૂરી આપવી નહીં. મારો સવાલ તો સાંભળી લો. મારો સીધો સવાલ એ છે કે આ ત્રણે ત્રણ જે આંદોલનકારીઓ છે એ તમારી સાથે જોડાયેલા છે હવે, અને સીધો આક્ષેપ ભાજપ હંમેશા કરતું આવ્યું છે કે એ તમારા નેજા હેઠળ ચાલતા આંદોલનો હતા, તો ક્યાંક ને ક્યાંક જવાબદાર તમે? બેન સાહુજી, આ પ્રશ્ન એટલા માટે જી, પોલીસ તંત્ર કોની આગળ છે સાંભળો, સરસ મજાની વાત કહું, અભ્યાસ વધશે તમારો. મારી વાતે સરસ સાંભળજો જી. ગુજરાતની અંદર પોલીસ તંત્ર તમારી આગળ છે, સીબીઆઈ તમારી આગળ છે, વહીવટી તંત્ર તમારી આગળ, ઇન્ટેલિજન્સ બ્યુરો તમારી આગળ, કોલ ડિટેલ રિપોર્ટ તમારી આગળ છે. ગુજરાતની અંદર સત્તાની રાજનીતિના કારણે કોણ જનરલ ડાયર હતો, કોણે જીએમડીસી ની અંદર અત્યાચાર કર્યો, એ જનરલ ડાયર કોણ હતા, એનો કોલ ડિટેલ રિપોર્ટ કરો તો ખબર પડે કે આનંદીબેન ને સત્તા ઉપરથી દૂર કરી કોને સત્તા ઉપર બેસવું હતું, એ પડદા પાછળનો ખેલાડી દિલ્હીથી કોણ ફોન કરતો હતો, કોના આંદોલનકારી હતા અને કોના ઈશારે અત્યાચાર થયો. આ કોલ ડિટેલ રિપોર્ટ અત્યારે G24 કલાક જ ખુલ્લા મૂકી દે. મનીષભાઈ, મારો સવાલ એક મિનિટ, મારો સવાલ જુદો છે, તમે જવાબ જુદો આપી રહ્યા છો. મારો સવાલ સીધો એ છે કે આંદોલન કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ ચાલતું હતું, તેવો જે આક્ષેપ હતો તેનો જવાબ આપો. સરસ વાત, સારી, એક મિનિટ. અને હવે અપેક્ષા રાખું છું કે એક જવાબ આપશો. એક જવાબ જી, બોલી લઉં. નીતિનભાઈ નો અવાજ બે ગયો, તમે શાંતિ રાખો યાર. પ્લીઝ, આખા ગુજરાતમાં કોઈ પણ સમાજનો વ્યક્તિ શિક્ષણનો અધિકાર માગે ખોટું છે, આરોગ્યનો અધિકાર માગે ખોટું છે, રોજગારનો અધિકાર માગે ખોટું છે. એક મિનિટ, એક મિનિટ, મારી પેલા વાત સાંભળ. તમે પ્રશ્ન પૂછ્યો છે તો મારી વાત પૂરી સાંભળવા દો. હું તમને એટલા માટે કહું છું કે હાર્દિકભાઈએ ગુજરાતના પાટીદાર સમાજના અને એમના સમાજ માટે શિક્ષણ ને રોજગારનો અધિકાર આપ્યો. ભારતીય જનતા પાર્ટીના પાપે શિક્ષણ મોંઘું થયું, રોજગારમાં 15-15 લાખની ચંપાવત યોજના આવી. તો હવે ભાઈ, કોઈક માણસ આંદોલન કરે અને એની ઉપર અત્યાચાર થાય તો કોંગ્રેસનો લોકતાંત્રિક અધિકાર છે, લોકતંત્રમાં અમારી જવાબદારી છે કે ગુજરાતમાં અન્યાય થતા કોઈ પણ સમાજ હોય એને મદદ કરવી અને ન્યાય અપાવો, એ કોંગ્રેસ પક્ષનો અધિકાર છે. અને ગુજરાતના યુવાનોને અમે આપીએ છીએ. ગુજરાતમાં શિક્ષણ માટે લડતા, ગુજરાતમાં દલિતો પર દમન થતો કોંગ્રેસ પક્ષ એની જોડે છે. અમારી પર આક્ષેપ થાય તો અમને સ્વીકારીએ છીએ. આપનો જવાબ મળી ગયો. અમારી પર આક્ષેપ થાય, આપણે બીજા કેસ પર છે આપણી સાથે. જિજ્ઞેશભાઈ, આ દલિતો માટે આંદોલન કરતા, જો અમારી ઉપર થાય તો એ આક્ષેપ અમને સ્વીકારીએ છીએ. દોહરાવાની ટેવ છે. આંદોલનકારીઓ પોતાની જે માંગ છે તેને લઈને આગળ વધ્યા, અને વિપક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી હતી એટલા માટે તેને વાચા આપી, તેને સાથ આપ્યો, તેને સહકાર આપ્યો. વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવવામાં કોંગ્રેસ સામે અનેક વખત આક્ષેપો થયા છે. 22 વર્ષ સુધી સુસુપ્ત અવસ્થામાં રહી છે કોંગ્રેસ, અને હવે અચાનક આંદોલનકારીઓનો અવાજ બની ગઈ છે.
આ વાત પત્યા પછી અજયભાઈ અમે આવીશું આપના સુધી જવાબ લેવા માટે. અજયભાઈ હમણાં કહું એનો જવાબ અમને આપવા દો. જે રીતે કોંગ્રેસ વાત કરી રહી છે કે 22 વર્ષથી શાસનમાં નથી અને વિપક્ષની ભૂમિકાને લઈને પણ સવાલો ઉપસ્થિત તો થયા છે કોંગ્રેસની સામે, હવે જે રીતે મનીષભાઈ કહી રહ્યા છે કે આંદોલનકારીઓનો અવાજ બનવાની જે ફરજ હતી વિપક્ષની તે વિપક્ષે નિભાવી છે. માત્ર આંદોલનકારીઓનો અવાજ બનવાની જ વિપક્ષની ભૂમિકા છે કે બીજી પણ ભૂમિકાઓ છે? એમને ન્યાયનો અધિકાર આપવાનો. અમે અધૂરું બોલ્યા એટલે હાર્દિક નો પાટીદાર નામમાં આંદોલન લઈ લીધું, ઠાકોર સેનાનું આંદોલન લઈ લીધું, બેવાણું નામ લીધું. કોંગ્રેસ જવાબ જૂનો પક્ષ છે, આટલું આટલા બધા વર્ષ આટલા બધા જવાબ આપું દેશ પર રાજ જવાબ આપીશ. 1960માં ગુજરાતની સ્થાપના થઈ, 1990 સુધી ગુજરાત કોંગ્રેસનું શાસન હતું, તો કોંગ્રેસ પાસે મુદ્દા કેમ નથી? એમણે ઉછીના મુદ્દા કેમ લેવા પડે છે? એક સવાલ દેવા દેશો કે મનીષભાઈને. બીજો સવાલ ભાજપને, બીજો સવાલ ભાજપને એવો છે કે તમે માત્ર ને માત્ર વિકાસ 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 કેમ કરો છો? વિકાસની વ્યાખ્યા શું? માત્ર રોડ બનાવવા એ વિકાસ છે? એટલે બીજો સવાલ ભાજપને એ પણ છે કે તમે વિકાસની વ્યાખ્યા ડિફાઇન કઈ રીતે કરો છો? વિકાસ એટલે માત્ર ભૌગોલિક વિકાસની વાત નથી કરતા, આપણે હ્યુમન ઇન્ડેક્સ તમે જુઓ, હ્યુમન ઇન્ડેક્સ આપણે ગુજરાત બહુ પાછળ છે. એટલે પોષણ, ગરીબોનું પોષણ હોય કે જે, તો એમાં ભાજપ કેમ પાછળ છે? એ બી 22 વર્ષથી તમે શાસન કરો છો, તો એમાં તમે કેમ ઉપર લાવી શક્યા? મારો બંને પક્ષના સવાલ છે. અમદાવાદમાં હાલ ઉપસ્થિત છે ઝી 24 કલાકની ટીમ અને અમદાવાદની જનતાનો શું છે મત તે પણ જાણીશું. જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે, સમય બ્રેક નો. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે વાદ વિવાદમાં. આપણી ચર્ચામાં આપણે આગળ વધીશું. જરા જે રીતે બ્રેક પર જતા પહેલા અજયભાઈએ અનેક સવાલો ઉપસ્થિત કર્યા, બંને પક્ષ માટે એક એક સવાલ છે, શું કહેવું છે આપનું? બિલકુલ ભાવનાબેન, સીધો સવાલ આપને, વિકાસની વ્યાખ્યા આપના માટે શું? શું વિકાસ? બિલકુલ, એટલે જેને સમજ ન પડે એ લોકો વિકાસ ગાંડો કે, જેને સમજ પડે અને દેખાય એ જાણે કે ગુજરાત એ વિકાસમાં દેશમાં સૌથી પહેલે નંબર છે. પહેલું નરેન્દ્રભાઈ મોદી કે આજના પ્રધાનમંત્રી કે જેઓ
ગુજરાત મારો આત્મા છે, દેશ મારો પરમાત્મા છે, આવું કહેવા વાળા નરેન્દ્રભાઈ આજે પ્રધાનમંત્રી છે. એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ વખતે એક મુખ્યમંત્રીએ ઉપવાસ કરવા પડેલા સરદાર સરોવર માટે થઈને. જો જવાહરલાલ નહેરુનું નામ હોત તો બની ગયો હોત, પણ સરદારનું નામ હતું એટલે ના બન્યું. અને એને કારણે સવાલ બીજું સવાલ વિકાસની વ્યાખ્યા છે. ગંભીર વાત કરશે તમે ચલાવશો ના બેનો, આ રીતે ના ચાલે, ના ના ચાલે. મને બોલો બીજો જવાબ, આપણો સવાલ પર આવીએ. સીધો જવાબ નથી, વિકાસની વ્યાખ્યા શું છે? સીધો સવાલ એ છે, વિકાસની વ્યાખ્યા શું છે? સીધો સવાલ એ છે, વિકાસ એટલે શું? જી બિલકુલ બિલકુલ, હું તમને જવાબ આપું. 14 વર્ષમાં સૌથી વધારે રોજગારી આપતું અગર જો કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે. 14 વર્ષથી જેમાં એમનું પણ શાસન હતું. જી સૌથી વધારે શિક્ષકોની જો નિયુક્તિ કરી હોય 1,35,000 તો ગુજરાત છે. જી આજે મનીષભાઈ આપણા સમર્થકોને કહેશો કે શાંતિ રહે, ગુજરાત આગળ છે. પ્લીઝ અનેક વાતો કરી. ફરી એક વખત ભાજપની આ રણનીતિ છે અને હંમેશાથી આદત રહી છે, આંકડા જણાવે છે અને કાગળ પર જ વિકાસ બતાવે પણ છે, એવો લોકોનો આક્ષેપ છે. ફરી એક વખત જે વાત સામે આવી, પણ પરંતુ કોંગ્રેસ સામે પણ આક્ષેપ છે કે પોતાના કોઈ મુદ્દા નથી, ઉચીના મુદ્દાઓ સાથે આગળ વધી રહ્યું છે કોંગ્રેસ. જી મનીષભાઈ, મનીષભાઈ સીધો જવાબ, મનીષભાઈ આપ જવાબ આપો. હવે એનો જવાબ દઈ સાહેબ, વધુ બોલ્યા તમે, સાંભળવાની તૈયારી રાખો. હું જ્યારે એમને શાંત કહું છું ત્યારે થોડીક આપણે બી સમજ હોવી જોઈએ. મનીષભાઈ સીધો જવાબ. જી જી આપણે ચર્ચામાં આગળ વધીશું. મનીષભાઈ ગુજરાતમાં જે અજયભાઈએ કીધું એ વાતની સૌથી પહેલા કહીશ. જી ગુજરાતમાં ગુજરાતના 6 કરોડ નાગરિકો માટે સૌથી અગત્યનો મુદ્દો છે અત્યારે મોંઘવારી, બહુ મોટો મુદ્દો છે. કોંગ્રેસ પક્ષે જે મુદ્દા લીધા એની વાત હું મારા તરફથી કરું છું. જી મોંઘવારી અમારો મુખ્ય મુદ્દો રહેશે. શિક્ષણનો અધિકાર કોંગ્રેસ પક્ષે કેન્દ્રમાં તત્કાલીન યુપીએ સરકાર શિક્ષણનો અધિકાર આપ્યો, ગુજરાતમાં એનો અમલ ન થાય, 25% મફત શિક્ષણ, ફરજિયાત શિક્ષણ, મૂળભૂત અધિકાર. જી કોંગ્રેસ પક્ષે શિક્ષણનો અધિકાર લોકોને જે રીતે અત્યારે મોંઘી મોંઘી ફીના કારણે જે લૂંટફાટની દુકાનો થઈ છે એની સામે રોક લગાવવાની કોંગ્રેસે કીધું અને અમે કન્યા કેળવણી સ્કૂલ લેવલથી લઈ PhD સુધી મફત આપવાની અમે અમારી પ્રતિબદ્ધતા જાહેર કરી છે. જે માધવસિંહની સરકારમાં, માધવસિંહજીની સરકારમાં કન્યા કેળવણી મફત હતી એ અમારી વખત 95 સુધીનું ગુજરાત અને એના પછીનું એટલે નવસર્જન ગુજરાત લાવ્યા. અમે ગુજરાતમાં એવું ઈચ્છીએ છીએ કે બાળકોના મોત ન થાય, બાળક હોસ્પિટલમાં આવ્યું હોય તો એ બાળક એની માં હસતું ખીલતું લઈ જાય, ફોટામાં નહીં એ સાચી રીતે લઈ જાય, એટલે આરોગ્ય સેવા સારી થાય. અને ત્રીજી નહીં બેન, એટલા માટે મારો મુદ્દા છે જે તમે વાત કહેતા હતા કોંગ્રેસ શું લઈને. ગુજરાતમાં ખેડૂતોને જે રીતે 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો, NCRB ના ડેટા કે જે ખેડૂતની આપઘાતમાં વધારો, ત્યારે ખેડૂતના દેવા માફી, ખેડૂતોના દેવા માફી એ કોંગ્રેસની સૌથી પહેલી પ્રાથમિકતા હશે. અને છેલ્લી વાત, ગુજરાતમાં ખેડૂતોની દેવા માફી એ કોંગ્રેસની સૌથી પહેલું પ્રાથમિકતા રહેશે. અને સૌથી છેલ્લી વાત, ગુજરાતની અંદર સચિવાલયના દરવાજા સામાન્ય માણસ માટે ખુલ્લા થઈ જશે. અત્યારે દલાલો અને એમના મળતિયાઓ આવે છે એની બદલે ખુલ્લા દરવાજા છે, સામાન્ય માણસ ફરક પોતાનું લોકતંત્રની. હવે હું તમને કહું, જે સવાલ હતો એ સવાલનો જવાબ નથી મળ્યો. નહીં, ક્યાં મુદ્દાની વાત હતી બેન? બિલકુલ નહીં, ખોટી વાત નહીં. સવાલ સીધો મનીષભાઈ એ હતો કે મુદ્દા અજયભાઈએ કીધો, આ મુદ્દા પોતાના કયા, શા માટે આંદોલનોનો સહારો લેવામાં આવ્યો? જણા જનતા પાસે જઈશું, જનતા પાસેથી પણ થોડી જાણવાનો પ્રયાસ કરીશું. એક મિનિટ આપ જણા. જી એક મિનિટ. તમે એમ કીધું જો ખેડૂતોના મુદ્દા
ખેડૂતોના આપઘાત અને ખેડૂતોની બેહાલી એ મુદ્દો ન હોય તો માફ કરે પ્રજા. ગુજરાતમાં શિક્ષણનો અધિકાર એ મુદ્દો ન હોય એ કોંગ્રેસ લાવી છે, અને અધિકાર સાથે કહું છું કે ગુજરાતમાં આવનાર પેઢી સારી રીતે ભણી શકે એ કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે. અમે કેન્દ્રમાં કરી દેખાયું. ગુજરાતમાં 22 વર્ષના ભારતીય જનતા પાર્ટીના બાપે શિક્ષણ મોંઘું થયું છે. શિક્ષણનો અધિકાર કહેવાય કે નહીં? સૌથી પહેલા અહીંયા જઈશ. ખેડૂતોનો અધિકાર આપો જોઈએ કે નહીં? જે જણાવી ભાવના બેને, શું વિકાસ થયો છે, શું સમસ્યાઓ નડી છે? વિકાસની વાત નથી કરી, મારે વાત કરવી છે કે કોંગ્રેસના આદરણીય સોનિયાબેન ગાંધી અને માનનીય શ્રી રાહુલ ગાંધી ના ખાસ માણસ મણિશંકર અય્યર પાકિસ્તાનમાં જઈને બોલી આવ્યા, કે મોદીને કાઢો, અમને લાવો. અમને ખબર જ નથી આવી બેહુદી વાત પ્રધાનમંત્રી માટે કરે. જનતા પાર્ટી જે બોલે છે કે વિકાસ ફેરો છે, નાનામાં નાનો માણસ સાથે ગરીબી દારી ઉપર જઈ નથી હકતો, એને રોજની રોજી રોટી માટે બી જ્યાં ત્યાં ભગધરવું પડે છે. કોઈ જગ્યા પર ગરીબ માણસ અત્યારે એનું ઘરનું ઘર જે ગુજરાન ચલાવે, 22 વર્ષ પહેલા જઈ શકતો હતો અને શાંતિથી. આપણી ઉંમર કેટલી છે? મારી 26 વર્ષ છે. મને ખ્યાલ છે કે અત્યારે મારી કોલેજની અંદર ડોનેશન લઈને ભારતીય જનતા પાર્ટીના લોકો એ લોકો લઈને ફી લઈને બારોબાર અમારું શોષણ કરી રહ્યા છે. આજ ફીને લઈને શોષણ થાય છે, સ્ત્રીઓનું શોષણ થાય છે, એ બહુ વાસ્તવિકતા છે. આપણે બધા પ્રોગ્રામ જોયા છે, નળિયાકાંડનું આટલું ચગેલું હતું. ત્યારબાદ આજે ભાવનાબેનને મારે ખાલી એટલું જ કહેવું કે હાર્દિકભાઈનું, અલ્કેશભાઈનું બધાનું કહે છે, અરે આંગણવાડી બહેનો તો તમારી છે, 108 વાળા તો તમારા છે. એ લોકોને સુકામ આંદોલન માટે નીચે ઉતરવું પડ્યું હતું. એ લોકોને જ્યારે આંદોલન કર્યા ત્યારે તમે શું કર્યું હતું? જાહેર રોડ ઉપર લઈ જઈને લાકડીએ મારી અને એ લોકોને બધાને અંદર કરી દીધા. પણ માંગ પર તો એ જ એની સાથે કરાય ને, જે સરકાર હોય જેની સરકાર એની સામે જ માંગ થાય ને. એમાં વિકાસની વાત કે છે, એમ કે છે કે અમારી સરકારે વિકાસ કર્યો, બધે રોજગારી આપે છે, ભણતરને માટે સુવિધા કરી છે, તો પછી આ બધાને આંદોલન સેના માટે કરવા પડે? તમામ લોકો જાણે છે કે જ્યારે ચૂંટણી ડિક્લેર થવાની હતી એના પહેલા જાહેરાતોની ભરમાર કરી દેવામાં આવી, ન માત્ર ભાજપે, કોંગ્રેસે પણ એ કર્યું જ છે. પરંતુ આપની સરકાર છે, આપે જે જાહેરાતો કરી, જાહેરાતોનું જે આખું પોટલું ખોલી દીધું, શા માટે કરવું પડ્યું? નારાજ લોકોને પોતાની તરફ ખેંચવા માટે જ ને? ના ના, આ ભારતીય જનતા પાર્ટીની નીતિ ખેંચવાની નીતિ નથી જી. ભારતીય જનતા પાર્ટીની નીતિ એ લોકોને જે કઈ સેવા કરે છે એના માટે આપવાની છે. રહી વાત બીજી મારે આપને કહેવી છે કે ભાઈએ, અમે ચોક્કસ તમે કહો છો એને અમે સંમતિ કરીએ છીએ કે અમે આંગણવાડીના વેતન વધાર્યું, અમે વિધવાઓને પણ 1000 રૂપિયા આપીએ છીએ, આશા વર્કરને આપીએ છીએ. શા માટે ચૂંટણી તાળે કરવું પડ્યું? 58,000 સ્કૂલો બનાવી છે, 1,35,000 વિદ્યા સહાયકો રાખ્યા છે. આ બધું અમારા એજન્ડામાં હતું અને અમે કરી રહ્યા હતા. બીજી વાત, આજે માધવસિંહભાઈને યાદ કર્યા એટલે મને બહુ આનંદ થયો. માધવસિંહભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા મને તો બહુ મજા આવે છે. ડોક્ટર બળવંતરાય મહેતા પહેલા એમને કાઢ્યા અવિશ્વાસની દરખાસ્ત થી, કોંગ્રેસે પોતાના નેતા બીજા અને કઈ લેવા દેવા છે? માધવસિંહે અને કઈ લેવા દેવા છે બેન? આજે બંધારણ દિવસ છે. બિલકુલ, આપણે જ્યારે દેશની બંધારણ અપનાવ્યું ત્યારે આપણે એવી આપણી વિભાવના હતી
કે વેલફેર સ્ટેટ એટલે કલ્યાણ, કલ્યાણ રાજ્ય તરીકેની આપણી વિભાવના હતી, દરેકનું કલ્યાણ થાય. સવાલ એ છે કે જો આપણે એ વિભાવના માનતા હોઈએ, વેલફેર સ્ટેટમાં માનતા હોઈએ, તો જે વંચિતો છે અથવા તો જે નીચલો વર્ગ છે એ લોકોને પોતાના હક માટે રસ્તા પર શા માટે આવવું પડે છે, ત્યાર પછી સરકાર કેમ આ નિર્ણય લે છે? સવાલ એ છે. મનીષભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા, પછી કહેશો કે તમે બોલવા નથી દેતા. જી પ્લીઝ પ્લીઝ. અજયભાઈની એ વાત ઘણી એટલા માટે વાસ્તવિક છે કે સરકારનું જે દાયિત્વ છે, આજ બંધારણ દિવસ છે એટલે કહું છું, સરકારનું દાયિત્વ છે વેલફેર સ્ટેટની કલ્પના, એટલે લોકોનું કલ્યાણ કરવું. 22 વર્ષનું શાસન એટલે નિશ્ચિતપણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી છે, લોકો ગુજરાત સરકારને જ પૂછે પ્રશ્નો, એમને જવાબ દેવાની ટેવ નથી સત્તાધારી પક્ષને. પણ વાત એવી છે કે ગુજરાતના શિક્ષણનો અધિકાર હોય, આરોગ્યનો અધિકાર હોય, ખેડૂતોએ હાર્દિકભાઈ ભૂલી જાઓ, જિજ્ઞેશભાઈ ભૂલી જાઓ, અલ્પેશભાઈ, એટલા માટે મને એમ કહો તમે ગુજરાતમાં ઠેર ઠેર દારૂની અડ્ડા ચાલે, ગુજરાતના યુવાનો વ્યસન મુક્ત બને, ગુજરાતમાં છેલ્લા 4 દિવસની અંદર તમે વર્તમાન પત્રોમાં જોઈ લો 24.5 લાખ નો 4-4 વખત દારૂ પકડાવ. અચ્છા, કુલ દારૂ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 2.25 અબજ કરોડનો દારૂ પકડાણો. આ દારૂ નહીં ઠેર ઠેર વેપાર થાય, ગુજરાતમાં તો નશાબંધી કાગળ ઉપર હોય. અલ્પેશભાઈ આંદોલન કર્યું, હપ્તાવાળી સરકારને તકલીફ પડી. વિપક્ષ કઈ પણ વાત રજૂ કરે તો શેના માટે? અમારા નેતા અને પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એક જ વખત એક શબ્દ બોલ્યા ખાલી, કે એક ઉદ્યોગપતિને બહુ મોટો ફાયદો થઈ ગયો. અદાણીનું નામ બોલ્યો, મત સરકારને એમ થઈ ગયું કે અમારા મોદી સાહેબના હગાવાલા નામ બોલ્યા, આખા સસ્પેન્ડ કરી દીધા બધાને. જી જી બિલકુલ બિલકુલ. અરે ભાઈ, આ સેના માટે? વિધાનસભાની અંદર વિપક્ષને સસ્પેન્ડ કરવા, વિપક્ષને બોલવા ન દેવો, બહાર કોઈ બોલે તો એની ઉપર બહાર જે એક જ મિનિટ જણા, મારી વાત પૂરી કરીશ, મને ખબર છે જનરલ ડાયર ની સૂચના થી અત્યાચાર થયો, લાઠીચાર્જ બેફામ થયો, બેરમી થી ગુજરાત આખું જોયું, ગુજરાત હિંસામાં ઢંકાયો. સાંભળો, તમે વાત પૂરી સાંભળો, કોના કારણે ગુજરાત હિંસામાં ઢંકાયું? ગુજરાત હિંસામાં કેમ ઢંકાયું? કોના પાપે? ચલો વિકાસ ની વાત જી, એક સફળ વિપક્ષ તરીકે ભૂમિકા શું કરી? કોના કારણે થયું? મનીષભાઈ, એક સવાલ હતો, આ સવાલ પણ ગુજરાત માં કોની ઉપર થયો? આજે આજે અજયભાઈ બાદ. ફરી એક વખત સ્વાગત છે વાદ વિવાદમાં.
અનેક સવાલોના જવાબ મેળવવા છે. જી બિલકુલ, બંધારણની વાત ભાવનાબેન, ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે. તો મારો એ છે કે આજે બંધારણ દિવસ છે જી, અને આજે માનનીય મોદીજીએ યાદ અપાવ્યું કે અસંગઠિત જે કામદારો હતા આ દેશના, એમના માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર જે જાહેર કર્યો છે. પહેલા તો બિચારો અસંગઠિત બેંકમાં ક્યાંય પૈસા મૂકે તો પણ એના પૈસા જતા રહેતા, કારણ કે બહાર જતો રહે એટલે પછી એ પૈસા નહોતો લઈ શકતો. બીજું, આજે જનધન યોજના દ્વારા આજે બધાના ખાતા, આ બધી જ વાતો ભાવનાબેન, મારો સવાલ સાંભળી લો. મનીષભાઈ તમે ધમકાવો છો, જ્યારે ચૂંટણી થાય ત્યારે ભાજપ બે તબક્કામાં પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે, છઠ્ઠી યાદી જાહેર કરવા જઈ રહ્યું છે ભાજપ. કેમ આટલી બધી અસમંજસની સ્થિતિ છે? તો યાદી જાહેર કરીએ છીએ, કોંગ્રેસ તો યાદી જાહેર. તમે કોંગ્રેસની વાત કરવા માટે મનીષભાઈ છે, તમે તમારો જવાબ આપો. અમારા ઉમેદવાર તમે છે ભાવનાબેન, મારો સીધો સવાલ ભાજપ માટે, સરકાર માટે છે, મને તમારો જવાબ આપો. કોંગ્રેસ નો જવાબ મનીષભાઈ પાસેથી લઈશું. અમે વિનિંગ ફેક્ટર ને જોઈને ઉમેદવારો મુકતા હોઈએ છીએ, આમાં બીજું કોઈ જ વાત નથી. અમે લિસ્ટ જાહેર કરીએ છીએ. પહેલે આપ કેવું છે? નો, અમે લિસ્ટ જાહેર કરીએ છીએ. અમારે પણ અમારે કઈ રીતે ઉમેદવારો મૂકવા એ જોવાનું હોય છે જી. મારે બીજી એક વાત અગત્યની કરવી છે કે આજે આ બંધારણનો દિવસ છે. આપણે પહેલા ઉમેદવારોની જ વાત કરીએ. ભાવનાબેન વાત કરું છું, ભાવનાબેન ઉમેદવારોની વાત થઈ રહી છે, ઇલેક્શનની વાત થઈ રહી છે. હમણાં યાદ કર્યું એ વાત તમે કહ્યું કે યાદ કર્યા તો મારો જવાબ નહીં. તમે વાત કહી ઉદ્યોગપતિ યાદ કર્યા, તમે મારે જવાબ લેવો છે. 2007 થી 2013 સુધી તમે જે 36.6 લાખ કરોડ રૂપિયા માંડવાળ કરાવ્યા રિઝર્વ બેંકમાં, પતી જઈ વાત કોના, એ વિજય માલ્યાને કોણે આપ્યો? પતી જઈ લોન કોણે આપી? વિજય માલ્યા. હવે મનીષભાઈ પાસે સવાલ લઈને મનીષભાઈ પાસે જઈએ. ભાવનાબેન કર્યા, આનો જવાબ છે તમારી પાસે. ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાની જે વાત છે, ઉમેદવારોનું જે લિસ્ટ જાહેર કરવાની વાત છે, કોંગ્રેસ તો ક્યારની કહેતી હતી તૈયારી થઈ ગઈ છે, જાહેરાત કરવામાં આટલી બધી વાર, હજી સુધી જાહેરાત નથી થઈ રહી. ઘણા બધા પડકારો તમારી સામે ઉમેદવારો જાહેર કરવામાં છે એ સૌ કોઈ જાણે છે, એટલા માટે વાર થઈ રહી છે. નિશ્ચિતપણે ઉમેદવારની પસંદગી અંગે જે તે પક્ષની પોતાની રણનીતિ, કયા ફેક્ટર્સ ધ્યાને લો છો? જીતની શક્યતા, સ્થાનિક પરિબળો, જ્ઞાતિનું સમીકરણ. હું પ્રમાણિકપણે કહું છું કે સ્થાનિક સમીકરણો, સામાજિક સમીકરણો જોવાતા હોય, હું પ્રમાણિકપણે આ ખુલ્લા મનથી સ્વીકારું છું, અને કોઈ એવો દમ કરતો હોય તેમને મુબારક. મનીષભાઈ, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, કે હમણાં થયેલી કોઈ પણ ચૂંટણી લઈ લો, તમારે ગઠબંધનની જરૂર કેમ પડે છે? અને હવે તમારે અહીંયા જાતિગત ઉમેદવારોને લેવા પડ્યા સાથે, આટલો મોટો પક્ષ હોવા છતાં. એક મિનિટ સરકાર એ ગઠબંધન ની સરકાર છે, શિવસેના એ ગઠબંધન છે. એક મિનિટ, જ્યાં જરૂરિયાત ઉભી થાય ત્યાં કોંગ્રેસ પક્ષે ગઠબંધન ની રાજનીતિ કરી છે, એનો હું પ્રમાણિકપણે સ્વીકાર કરું છું, એમાં મને કોઈ ઓલું નથી. અમે તમારા જેવા સત્તા માટે મજબૂર નથી બન્યા કે દેશને તોડવા વાળા લૂંટફાટ કરતી મહેબુબા ને પગ ફેંકવી લીધા, આવી વાત કરે છે. આના માટે તમારો જવાબ આપો મનીષભાઈ, સીધો જવાબ આપો. મનીષભાઈ, આ હવે ખોટી વાત થઈ રહી છે, આપના કાર્યકરોને આપે અટકાવવા પડશે.
આપને ખૂબ તકલીફ હોય તો આપ નીકળી શકો છો, પરંતુ આ રીતે વાત નહીં થાય. ચર્ચા કરવી છે. ભાઈ સાથીદારો, વિનંતી છે, શાંતિ રાખો, બોલો તમારો જવાબ, પૂછો પ્રશ્ન. સવાલ સીધો એ હતો જે મારા સહયોગી પૂછી રહ્યા હતા, ગઠબંધન ની વાત હતી, આપે ભાજપ ની વાત કરી, મારો સીધો સવાલ છે, આપણે આપણે માત્ર કોંગ્રેસ ની વાત કરો ને. ગઠબંધન એ સમય ની માંગ હોય ત્યાં અમને જે વિચારસરણી સાથેના પક્ષો લાગ્યા તેમની સાથે ગઠબંધન કર્યું છે. અને ગઠબંધન એ દેશમાં એક આખો યુગ શરૂ થયો છે. પહેલા ટુ પાર્ટી પોલિટિક્સ હતું, પછી જેમ જેમ સમય જતો ગયો પ્રાદેશિક પક્ષોનું મહત્વ વધતું ગયું, એટલે ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ. એમાં બંને પક્ષે એ કરવું પડ્યું છે અને એ જરૂરિયાત હોય છે, અને બંને પક્ષે કર્યું છે. કોંગ્રેસ પક્ષની પ્રમાણિકપણે હું કહું છું કે કોંગ્રેસ પક્ષે ગઠબંધનની સરકાર જ્યાં અમને લાગી, પણ એ અમારા કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે અને સમાન વિચારસરણીના આધારે જે લોકોને બોલાય છે. અજયભાઈ સીધો સવાલ એ છે કે જે રીતે દિગ્ગજ નેતાઓને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેઓની નારાજગીને સામે જે રીતે વોરીને આગળ વધવું પડી રહ્યું છે, કેટલાય લોકોને રિપીટ નો રિપીટ થિયરીમાંથી પસાર થવું પડી રહ્યું છે, ક્યાંક જે રીતે પાટીદાર ફેક્ટર છે, ઠાકોર ફેક્ટર છે, દલિત ફેક્ટર છે, આ તમામ લોકોને સાચવવાની ફરજ છે, પોતાના જ માણસોને કાપીને નવા જોડાયેલા લોકોને સચવાઈ રહ્યા છે, આ કેટલું યોગ્ય લાગી રહ્યું છે? અત્યારે જે મનીષભાઈ બી કીધું કે સમયની માંગ છે પ્રમાણે એમને ગઠબંધન કરવું પડે છે, ઉમેદવારો બદલવા પડે છે, પણ મોટા મોટો જે ફરક આવ્યો છે એ બંને, મને લાગે બંને મુખ્ય પક્ષના મિત્રો પણ સ્વીકારશે, કે વિચારધારાની વાત બાકી થઈ ગઈ છે બંને પક્ષે, કોઈ ભાજપ કે કોંગ્રેસની વાત જ નથી આવતી, અને માત્ર મતલક્ષી રાજકારણ આવી ગયું, એને કારણે આ બધું એમને કરવું પડે છે. ધારો કે કોંગ્રેસે હાર્દિક સાથે કે અલ્પેશ ઠાકોર સાથે જોડાણ કર્યું અથવા સમજૂતી કરી, એનું કારણ પણ આટલું છે. અથવા ભાજપ બીજા રાજ્યમાં અથવા અહીંયા પણ જે કંઈ કરી રહ્યું છે એનું કારણ પણ એવું જ છે. એટલે વિચારધારા આમાંથી ક્યાંય આવતી જ નથી, એટલે ખરીદાય એની વાત એ પણ આવે છે. એનું કારણ એ જ છે, મતલક્ષી જે રાજકારણ થયું એને કારણે આયારામ ગયારામ પણ આવ્યું, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, એટલે દરેકને એવું લાગે છે કે આપણે સત્તા પર રહીશું તો જ આપણને ફાયદો થવાનો છે, એટલે માટે આ થઈ રહ્યું છે. એટલે ખરેખર તો બંને પક્ષ ઉપલા લેવલ થી વિચારવું જોઈએ કે આપણે આ ક્યાં સુધી ચલાવવું છે, આ પ્રકારની રાજનીતિ કેટલી ચાલશે. પણ મનીષભાઈ એ વસ્તુ તો છે જ, ખરીદ્યા એ વાત અલગ છે, તમે હમણાં કીધું ખરીદાય, તમારા તમારા જે પણ સાંસદો હતા ખરીદાય જાય તેવા હતા, એક તરફ પૂરથી પીડિત હતું ગુજરાત અને બીજી તરફ એ લોકો લહેર કરતા હતા, એ તો યોગ્ય નથી. મનીષભાઈ હવે આપણે સીધો જવાબ લઈએ, જી બોલો હવે. જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું આખું ગુજરાતે G24 અને બધાએ દેખાયું, ત્રણ ચાર બાબતો એમાં છે. જી, વર્ષો સુધી અમારી સાથે કામ કર્યું એટલે હું એ વાત શબ્દ પણ ન વાપરું, પણ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું અમને એ વાતનું, અમારી વાતને સબૂતને સિક્કો મારતી વાત
છેલ્લે નરેન્દ્રભાઈ પટેલે ટીવી સામે 10 લાખ રૂપિયા મૂક્યા ત્યારે અમને એમ લાગ્યું કે આ ખરીદીની મોટી સિઝન ચાલી, દીનદયાળ ઉપાધ્યાય ખરીદ વેચાણ સંઘથી આ આખી કામગીરી ચાલે છે અને મોટા પાયે ખરીદ કરી છે. રાજ્યસભા વખતે ધારાસભ્ય નરેન્દ્રભાઈ પટેલે 10 લાખ રૂપિયા મૂક્યા, માધ્યમો સામે મૂક્યા. મેં નથી કીધું એમને, નરેન્દ્રભાઈએ શું કીધું એ વિડીયો તમે તમારા ધ્યાન ઉપર ન હોય તો ફરીથી હું કહું કે 10 લાખ રૂપિયા, અરે ભાઈ નરેન્દ્રભાઈએ કીધું કે જીતુભાઈ વાઘાણીથી માંડી દે મને કેવી રીતે પૈસા આપ્યા, વરુણે કેવી રીતે પૈસા અપાવ્યા, આખી વાત એને ફરિયાદ સાથે નોંધી. તારી વાત સાથે એક મિનિટ માટે તારું લોજિક ની વાત કરું. જી એના લોજિક ની ક્યાં વાત કરો છો, તમારી કરો ને, ઝરણા નું તો રહેશે. મનીષભાઈ આપ જવાબ આપો. ચલો મનીષભાઈ, બહુ તકલીફ પડી, મને બહુ તકલીફ છે, એને બહુ તકલીફ છે, તકલીફ છે. જવાબ જવાબ મનીષભાઈ આ જવાબ ભાવનાબેન પણ આપશે, મનીષભાઈ પણ આપશે. આખી વાતમાં આક્ષેપ પ્રતિઆક્ષેપની વાત નથી. જી નરેન્દ્ર પટેલે જે મીડિયાની સામે કર્યું, ભાજપનો કેસ પહેરીને જ આવ્યો હતો ત્યાંથી કમલમમાં સાંજે પહેર્યો પછી આવ્યો, એને જ ફરિયાદ. મારા આમાં એકે શબ્દ નથી. એની જોડે કોંગ્રેસનો જે ચૂંટાયેલો સભ્ય હતો ને, તમે જોજો જોડે બેઠો હતો મહેસાણાનો. મનીષભાઈ શું કહેશો આપ? મનીષભાઈ હવે ભાવના બેન તમે જ વાત કરો. ચૂંટાયેલો કોંગ્રેસનો સભ્ય બેઠો હતો. સારું એક મિનિટ માટે. સાચું કે નહીં? એક મિનિટ. આટલું બધું કેમ તમે પાણી પીઓ? પ્લીઝ પાણી પીઓ. હા મારી પાસે છે, તમારી સ્થાઈ અમે અમે ચર્ચા ચર્ચા પણ થઈ જશે. પાણી અમે આપ્યું છે, નર્મદાનું પાણી અમે આપ્યું છે તમને. ભાઈ અમે વિચાર પાણી નથી મળતું, બરાબર છે. મનીષભાઈ આપ સાંભળવા માટે પહેલા વાત કરો. મનીષભાઈ સામેથી અવાજ બંધ નહીં થાય, આપે આપનો જવાબ સીધો આપવો પડશે. જવાબ આપી દો. હવે હું બેન મારી આગળ જે જવાબ માંગે છે, નરેન્દ્રભાઈએ 10 લાખ કેમ મૂક્યા, એ કાં વિડીયો દેખાડે અને કાં નરેન્દ્રભાઈને હાજર કરીએ. એક નરેન્દ્રભાઈ કાળા નાણા માટે લડે, વાતો કરે, બીજા નરેન્દ્રભાઈ 10 લાખ રૂપિયા આપે. કાળા નાણામાંથી આભાર બિચારા કેસ કરીને આપે. આભાર કે નરેન્દ્ર મોદી વાતો કરે, ભ્રષ્ટાચાર કરે, લડે છે. સાચી વાત આ જે બોલે આપે, હવે છે ને આપણા ગુજરાતના બિચારા 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 નરેન્દ્રભાઈ બિચારા નરેન્દ્રભાઈ. ભાવનાબેન આપણે વિકાસની વાત કરીએ છીએ વારંવાર, ભાવનાબેન વિકાસની વાત વારંવાર કરીએ છીએ. 50,000 રૂપિયામાંથી 80 કરોડની કંપની કોની બની જાય છે, વાત આપ સ્વીકારો? કોની બની? કોની બની? ભ્રષ્ટાચાર થાય છે. રસ્તાઓ ધોવાયા હતા, મારે એ કેવું છે કે સંગઠન નહીં ભાવનાબેન 13 વર્ષ પહેલા એ લોકો આપશે, સરકાર બનશે તો આપશે. પહેલા આપની સરકાર છે, આપણે જવાબ લઈએ. વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે જાપાનના વડાપ્રધાન સાથે, ત્યારે બધા રસ્તા રિપેર થઈ ગયા, લોકોને આ બાબતે આક્ષેપ હતો. બિલકુલ કરવા જ પડે, જ્યારે આમાં શું છે જ પડે. અમે આ તમારો જવાબ છે ભાવનાબેન, કરવા જ પડે. વરસાદ હંમેશા વરસાદ ચાલુ હોય ત્યારે કોઈ દિવસ રિપેરિંગ થઈ શકે નહીં. અને પ્રજા માટે નો રોટલી દાળ ભાત ખાતા હોય તો મહેમાન આવે તો શીરો બનાવો છો કે નથી બનાવતા? તો કોઈ બહાર નું મહેમાન આવે તો એને સારી રીતે એને જે જવાબ આપી રહ્યા છો ભાવનાબેન એ યોગ્ય એટલા માટે નથી કે મહેમાન આવે તો શીરો બનાવવો પડે, વાત સાચી. પરંતુ
ઘરના છોકરા ઘંટી ચાટે એવું તો ના હોવું જોઈએ, એવું તો ના હોવું જોઈએ. દર્શક મિત્રો, આ ચર્ચા આગળ પણ યથાવત રહેશે. આપ જોડાયેલા રહો અમારી સાથે, અનેક સવાલોના જવાબ હજી પણ મેળવીશું. સમય થઈ ગયો છે બ્રેકનો. જાઓ તૈયાર, મોદી આવે છે. સત્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બરે ગુજરાતમાં મોદી શો. શું વિપરીત સંજોગોમાં ચાલશે મોદીનો જાદુ? સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ અપાવશે સત્તા. મહાપ્રચારનું મહાકવરેજ ઝી 24 કલાક પર સતત. હરિક્રાંતિ અને જે શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે બેન બધા વિકાસ અહીંયા કોંગ્રેસે કરેલા હતા, એક નવું મને ક્ષેત્ર તમે બતાવો કે જ્યાં અત્યારે તમે આ વિકાસની જે વાત કરો છો ને ત્યાં તમે લઈ શકો. બિલકુલ બિલકુલ, હું એમને જવાબ આપી દઉં. મને જવાબ આપવા દો. સમસ્યા વધી ગઈ છે ત્યારે કોંગ્રેસના સમયમાં યુપીએ સરકારે બ્રિજ પાસ કરેલો, તો આ ભાજપ સરકારે જુહાપુરાનો બ્રિજ કેન્સલ કર્યો છે, એ શું વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય? 20 વર્ષમાં મેડિકલ કોલેજ સરકારી એક ખોલ્યો એવું બતાવો. જી ભાવનાબેન, આપ જણાવશો આ બધા પ્રશ્નો ભાજપ સામે ઉપેટો જવાબ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે સીધો જવાબ. ભાવનાબેન, આપણી પાસે સમય ઓછો છે. પહેલા ભાઈએ પૂછ્યો ને પહેલો સવાલ, એમને અને સીધો જવાબ. અરે ભાઈ, ક્રમ તો જાળવો, આટલું તો શીખો. આટલું શીખવાનું? ભાવનાબેન, સીધો જવાબ. વાત રહી જશે, વાત રહી જશે. આમાં તમે જે કહ્યું ને કે અમે આટલું કર્યું, આટલું કર્યું, આટલું કર્યું, આ બધું તમે રજૂ કર્યું, બિલકુલ સાચી વાત છે. જો તમે એટલું કર્યું હોત તો ગુજરાતની જનતાએ તમને ઘરે કેમ બેસાડ્યા 22 વર્ષથી? મને ભાવનાબેનના એમને એક આન્સર, એમને વાત કરી, એક બહુ સરસ વાત કરી એમને કે 22 વર્ષથી કોંગ્રેસ કેમ વિપક્ષમાં બેઠી છે, તો એ 60 વર્ષથી કેમ બૂમો પાડે છે કે તમે કોંગ્રેસ શાસન કર્યું છે. મેક્સિમમ તમને રિજેક્ટ થઈ ગયા છો, 60 વર્ષથી તમે રિજેક્ટ હતા દેશમાં, તમે શાસન નથી કરી શક્યા, અને એની વાત તમે ના કરો કે કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું છે. મારી એક એક સારી વાત, જેમ અજયભાઈએ કહ્યું કે અહીંયા લોકલ લોકલ ઇશ્યુ હોવા જોઈએ. બેન, લોકલ ઇશ્યુ હોવા જોઈએ, લોકલ લોકલ ઇલેક્શન છે, લોકલ ઇશ્યુ હોવા જોઈએ. પરમનન્ટ વિકાસ કરતા હોય છે, જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી આવતા હોય, માનનીય પ્રધાનમંત્રી ત્યારે આવતા હોય ત્યારે રસ્તામાં થાય છે. સામાન્ય વ્યક્તિ માટે રસ્તા થતા નથી. એક પણ સરકારી શાળા, સરકારી સ્કૂલ કે સરકારી કોલેજ એમને ખોલી નથી, પ્રાઇવેટાઇઝ કરી નાખ્યું છે, અને તે હાલમાં ફી માટે પણ લોકો એ કરી રહ્યા છે. સમજી ગયા આપનો સવાલ. તો આ વિકાસ તમારો સાચો છે કે ખોટો છે? સમજી ગયા આપનો સવાલ. ખાનગીકરણનો આક્ષેપ દરેકે દરેક જગ્યાએથી થઈ રહ્યો છે, વ્યાપારીકરણ શિક્ષણનું થઈ રહ્યું છે, તેનો સીધો જવાબ ટૂંકમાં. એનો સીધો જવાબ એ છે કે 7 યુનિવર્સિટી હતી, એની 57 યુનિવર્સિટી થઈ છે. બીજું એમાં સેલ્ફ ફાઇનાન્સ નથી.
અમે ડોક્ટરોની સંખ્યામાં વધારો થયો છે, એન્જિનિયરોની સંખ્યામાં સીટોમાં વધારો થયો છે. તમારે સાંભળવું છે તો સાંભળજો, ભાનુભાઈ સાંભળવું છે. આપની તક હવે પૂરી થઈ, હવે મનીષભાઈ પાસેથી જવાબ લઈએ. શિક્ષણ ને લઈને, આરોગ્ય ને લઈને, વ્યાપારીકરણ ખાનગીકરણ નો જે આક્ષેપ દરેક વખતે સરકાર સામે થઈ રહ્યો છે, છેલ્લા 22 વર્ષથી થઈ રહ્યો છે, શું જવાબ છે તેનો આપની પાસે? ગુજરાતમાં 95 પહેલા ગુજરાતની ઓળખ સમજ સ્કૂલો ખોલવાની, કોંગ્રેસના શાસનની અંદર દેશમાંથી ઇમ્પોર્ટન્સ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય એવી IIM, NIT, IIHM, IRMA સહિતની સંસ્થાઓ સ્થપાય, ગુજરાતને ઓળખ સમાન સંસ્થાઓ. કોંગ્રેસના શાસનમાં યુનિવર્સિટી સ્થપાણી એ ગ્રાન્ટેડ હતી, સરકારી હતી. આજે પંદરસો રૂપિયામાં જે એન્જિનિયર બનતો હતો એ અત્યારે 1.5 લાખથી 1.25 લાખમાં વર્ષે ફી સાથે એન્જિનિયર થાય, એક વર્ષની ફી. ખેડૂતો માટે ગુજરાતમાં આપઘાત થાય, ખેડૂતોને પાણી હોવા છતાં પાણી ન મળે, એને પ્રોસેસન ભાવ ન મળે, એને વ્યાજબી ઓલામાં વીજળી ન મળે, એને અને પાણી માગે તો લાઠીઓ પડે, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય નથી. એટલે આ તમામ મુદ્દાઓ સાથે કોંગ્રેસ આગળ આવે છે અને ગુજરાતના નાગરિકોને વિશ્વાસ સાથે કહે છે કે ગુજરાતના 6 કરોડ નાગરિકોને ન્યાય અને અધિકાર મળે એના માટે કોંગ્રેસ તમારી સાથે છે. નવસર્જન કરશે અને નવસર્જનનો પવન ફૂંકાશે તે આશાવાદ સાથે કોંગ્રેસ આગળ